મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ચાંદ ખેડાનો બનાવ સીસીટીવીમાં કેદ શિવમ રોહાઉસ પાસે ગેરેજમાં થઈ હતી મારામારી પંદર જાન્યુઆરીનો બનાવ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ મારામારીના કેસમાં સાત લોકો સામે ફરિયાદ થઈ છે સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ હતી તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અમદાવાદના ચાંદખેડાની આ સમગ્ર ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ શિવમ રો હાઉસ પાસે ગેરેજમાં મારામારી થઈ હતી આ અંગે ફરિયાદ પણ થઈ હતી છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે મારામારીના કેસમાં સાત લોકો સામે ફરિયાદ થઈ છે તો રાજકોટના આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી છે ત્રણ જેટલા કારખાના તાડા તોડીને ચોરી કરવામાં આવી છે એક કારખાનામાંથી પંદર લાખથી વધુની રોકડની ચોરી કર્યાનો અંદાજ છે થોરાડા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે અન્ય સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથના વડોદરા ડોડિયા ગામે સિંહે કર્યો શિકાર મોડી રાત્રે ગામના ચોકમાં સિંહે આટા મારીને પશુનો શિકાર કર્યો દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ગત મોડી રાત્રે ગામમાં સિંહ આવતા ચડતા લોકોમાં ભયનો માહોલ સિંહે વાછરડીનું મારણ કર્યું હોવાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સિંહ આવે છે અને શિકાર કરે છે આ સમગ્ર ઘટના સામે આવી છે મોડી રાત્રે સિંહ આવ્યો હતો લટાર મારતા મારતા શિકાર કર્યું હતું શિકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો બીજી તરફ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અવારનવાર આ વિસ્તારમાં સિંહ આંટાફેરા કરે છે કોડીનારના ઘાંટવડ ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનમાં દીપડો ઘુસતા અફરાતફરી જોવા મળી જંગલ વિસ્તારમાં આદમભાઈ ઇબ્રાહીમભાઈ સલ્યોતનના મકાનના રાત્રે દીપડો ધુસ્યો હતો આ અંગે મકાન માલિક આદમભાઈએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ડાટ દ્વારા દીપડાને બેભાન કર્યો હતો ત્યારબાદ દીપડાને પકડવાની કામગીરી કરી જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડાને પહોંચાડવામાં આવ્યું હતું ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની ગીર ગઢડાના હરમડીયા ગામમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો ગામની બજારમાં બે સગ્ગા ભાઈઓ પર યુવકે કર્યો જીવલેણ હુમલો એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું એક યુવક ગંભીર હાલતમાં છે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ઉનાથી જૂનાગઢ રિફર કરાયો હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થયો પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે તો રાજકોટના ગોંડલની સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ દસના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં આ બનાવ બન્યો હતો બે રૂમ પાર્ટનર અને હોસ્ટેલના બે વિદ્યાર્થીઓએ પીડિતને ઢોર માર માર્યો હતો આ બનાવ બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે બનાવ બાદ તેની પાસે એક શિક્ષકે માફી પત્ર લખાવ્યું હતું તો સ્કૂલ સંચાલકોએ વાલીને મોડે જાણ કરી હોવાનો પણ આક્ષેપ થયો છે આ બનાવ બાદ વાલીઓએ પોલીસને રજૂઆત પણ કરી છે આ તરફ બી ડિવિઝન પોલીસે પીડિત વિદ્યાર્થીનું નિવેદન પણ લીધું છે એવું બધું કહી અને મેં તને મેં તેને એક ભૂલથી ગાર દેવાઈ ગઈ તે માટે મને પટ્ટા અને પાટા ટીકાના માર મારવામાં આવ્યા અને સવારે જ્યારે હું તૈયાર થઈને તૈયાર થઈને સ્કૂલે ગયો ત્યારે મેં મારા ક્લાસ ટીચરને જાણ કરી ક્લાસ ટીચર અમારા કેમ્પસ ડાયરેક્ટર પાસે લઈ ગયા એક શ્રુતિ મેડમે મને મને માફી પત્ર લખાવવામાં આવ્યું અને માફીપત્ર લખાવતા સમયે ધૃતિ મેડમ એમ કહેતા હતા કે એક હાથે કદી તાળી લાગતી નથી તારો પણ કંઈક વાક હશે એટલે આ બધું થયું છે એવી રીતે કશે એવી રીતે કઈ મને પાણીછરના રૂમમાં લઈ જઈ અને સુડાવી દેવામાં આવ્યું પછી મેં જોયા પછી ખબર પડી કે આ લોકોને પટાના માર માર્યા છે બટકા છે અને એવું બધું કર્યું છે એટલે માનસિક ત્રાસને હિસાબે બહુ એ લોકો માર માર્યો હતો અને બેથી અઢી કલાકમાં સુધી મને ત્યાં બેહાડી રાખ્યો હતો તે પછી મને છોકરાને મારા ભેરો કીરો હતો પછી મેં છોકરાને પૂછ્યું કીધું શું થયું બટા તો કે મને આ જાતિવાદીને હિસાબે મને માર માર્યો છે અને માને મારવા તો બીજા રૂમમાં લઈ ગયા હતા મારા રૂમમાં મને માર્યો નથી બીજા રૂમમાં મને માર્યો અને કાલે રાતે દોઢ વાગે બનાવવા આ ભીડો બરોબર કાલ રાતે દોઢ વાગે બનાવી નો આ દિવસ સાર વાગે મને સાહેબ સાડા મને ફોન કર્યો ગુગલ પરથી નંબર લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે આવા જ ગુનામાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત જામતારા ગેંગના આરોપીઓ ઝડપાયા છે રેલવે ટિકિટ બુકિંગ કેન્સલ કરવાના બહાને એક પોઈન્ટ નેવું લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝારખંડના જામતારાના ત્રણ આરોપીઓની વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ફરિયાદીએ રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કર્યો હતો જેમાં સામેથી અજાણ્યા લોકોએ ફોન રિસીવ કરીને યાત્રીને વિશ્વાસમાં લઈ વોટ્સએપ લિંક મોકલી બાદમાં તેના આઈડી પાસવર્ડ મેળવીને નેટ બેન્કિંગથી ફરિયાદીના ખાતામાંથી ત્રણ પોઈન્ટ વીસ લાખની બે લોન ક્રેડિટ કરાવી અને એક લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર પણ કરાવી લીધા ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપીઓ જામતારા જિલ્લા જેલમાં કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું જેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને વલસાડમાં લાવવામાં આવ્યા આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે તો બોટાદના ગઢડામાં એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી છત્રીસ પોઈન્ટ છાસઠ લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે ઓગણીસ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીના એટીએમમાંથી છત્રીસ પોઈન્ટ છાસઠ લાખની ચોરી થઈ હતી જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યોરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી જેમાં ગાર્ડ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી આરોપી આર્થિક સંક્રમણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈ મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના આધારે છેલ્લા ચાર દિવસથી તપાસમાં લાગેલા હતા અને આજરોજ આ ગુનાની તપાસના કામે એ જ એટીએમ ગાર્ડ ઉપર એક નીરજ ઉર્ફે ભાણો અર્જણભાઈ ચાવડા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે એને આ ગુનાને અંજામ આપેલો છે તો ધોરાજી એમએલએ મહેન્દ્ર પાડલિયાનો વીડિયો વાયરલ થયો છે હળવી શૈલીમાં મહેન્દ્ર પાડલિયા બોલ્યા કહ્યું પાંચ લાખની લીડ મારી કેમ કરવી પાંચ લાખની લીડનું અત્યારથી મને ટેન્શન આવી ગયું ધોરાજી ઉપલેટામાંથી લીડ ન થાય મારાથી જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં મદદ કરજો જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો લીડમાં વાંધો ન આવે ગોંડલ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

કઈ છતાં અમે વિચાર કર્યો છે અમે સ્થાનિક કાર્યકર્તા હોય અમે સ્થાનિક કાર્યકર્તા જે પાંચે મંડલ છે પાંચે પાંચ મંડલના ટીમમાં અમારા પ્રભારી અહીંયા બેઠા છે બધાય નક્કી લીધું કે આપણે ત્રણ જણા કરવા છે એટલે પાસ કરીને છત્રીનો વાત હતી તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં આવે એકાવન એટલે હવે ટેન્શનમાં છું અમારા વિસ્તારના કાર્યકર્તા અહીંયા આવ્યા છે આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઉભું થયું છે આપણે બુથરની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજની પાટિલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ સ્ક્રીનિંગ કમિટી રચના થયા બાદ પહેલીવાર આ બેઠક મળી છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા તો અર્જુન મોઢવાડિયા ગ્યાસુદ્દીન શેખ લાલજી દેસાઈ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલનું નિવેદન લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા કરીશું કેવા ઉમેદવાર પસંદ કરવા તે બધા સાથે બેસીને નક્કી કરીશું ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી આપ સાથે ગઠબંધન અંગે બેઠકમાં ચર્ચા પણ કરીશું तो लोकसभा की बैठक न होवा राजनीति में उथल पाथल शक्यता हमारी स्ट्रेटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक